હેલો એવરી વન જય ગિરનારી ટુડે વી આર ગોઈંગ ટુ સી ધ સિન્ટેક્સ ઓફ સી લેંગ્વેજ પ્રોગ્રામ એન્ડ વોટ આર ધ પાર્ટ્સ વોટ આર ધ સ્ટ્રકચર ઓફ સી લેંગ્વેજ પ્રોગ્રામ એટલે કે તમારે બેઝિક સી લેંગ્વેજ સ્ટાર્ટ કરવી હોય તો એના બેઝિક પાર્ટ્સ કયા હોય એનું સિન્ટેક્સ શું છે એનું સ્ટ્રક્ચર કેવું હોય કે જે સ્ટ્રક્ચરને ફોલો કરી અને તમે સી લેંગ્વેજના મોસ્ટ ઓફ પ્રોગ્રામ કરી શકો તો જે થી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવું હોય તો કેમ ગ્રામરના નિયમ છે એ રીતે એ નિયમ મુજબ જ તમારે ટ્રાન્સલેશન કરવાનું થાય એટલે કે એનું ફિક્સ ફોર્મેટ હોય તો એવી રીતે સી લેંગ્વેજના પ્રોગ્રામનું પણ ફિક્સ ફોર્મેટ છે ઓલરેડી એનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે બટ નાવ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સિન્ટેક્સ ઇન ડિટેલ તમે સૌથી પહેલાં જોઈ શકો છો હેઝ ઇન્ક્લુડ બ્રેકેટમાં છે સ્ટડીયો ડોટ હેજ હેઝ ઇન્ક્લુડ કોનિયો ડોટ હવે જે હેઝ ઇન્ક્લુડ તમે જોઓ છો એને કહેવાય છે પ્રી પ્રોસેસર અને સ્ટડ એસટીઆઈ ડોટ એચ અને સી ઓ ડોટ એચ એને કહેવાય છે હેડર ફાઇલ જેનું એક્સટેન્શન છે ડોટ એચ બરાબર છે જેને કોર્નર બ્રેકેટની અંદર લખાય છે ત્યાર પછી લખવામાં આવે છે વોઇડ મેન હવે ડેટા ટાઈપના વિડીયોમાં તમે સમજી લીધું હશે કે વોઇડ એટલે કે ડેટા ટાઈપ છે કે જે નલ એટલે કે કોઈ પણ પ્રકારની વેલ્યુ ધરાવતું નથી એટલે કે વોઇડ ત્યાર પછી છે મેઇન ફંક્શન વોઇડ મેન પછી રાઉન્ડ બ્રેકેટ છે આ કમ્પલસરી છે લખવું કોઈ પણ સી પ્રોગ્રામ છે એનું એક્ઝિક્યુશનનું સ્ટાર્ટિંગ હંમેશા મેઇન ફંક્શનથી થાય આ કમ્પલસરી નિયમ છે સી લેંગ્વેજનો કે સી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે એ હંમેશા મેઇન ફંક્શનથી થાય તો એ જ આ વોઇડ મેઇન ફંક્શન છે તમને ખ્યાલ હોય તો આપણે ખ્યાલ છે કે કમ્પાઇલ પ્રો પ્રોગ્રામને ટાઈપ કરવાનો પછી કમ્પાઇલ કરવાનો પછી રન કરવાનો અને ફાઇનલી તમને આઉટપુટ મળે તો જ્યારે પણ પ્રોગ્રામને કમ્પાઇલ કરશે કમ્પાઇલર ત્યારે સૌથી પહેલાં જે ફાઇન્ડ આઉટ કરશે એ વોઇડ મેન ફંક્શન હશે એટલે એ વોઇડ મેન પછી એનો કરલી બ્રેકેટ સ્ટાર્ટ અને ફાઇનલી લાસ્ટમાં એનો કર્લી બ્રેકેટ ફિનિશ એ પણ તમે જોઈ શકો છો તમારે જે કાંઈ પણ પ્રોગ્રામ બેઝિક પ્રોગ્રામ લખવાના છે એ આ બંને કર્લી બ્રેકેટની વચ્ચે લખવાના છે એટલે કે બોડી ઓફ ધ ફંક્શન જે ફંક્શનના જે કરલી બ્રેકેટ છે એની વચ્ચે તમારું લોજિક હોય એમાં પણ એનું ફિક્સ ફોર્મેટ એ છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે એમાં દર્શાવેલું છે સીએલઆર સીઆર એ પણ એક ફંક્શન છે કે એનું ફૂલ ફોર્મ થાય છે ક્લિયર સ્ક્રીન બરાબર છે અને પછી ટર્મિનેશન માટે સેમી કોલન કરેલા છે ત્યાર પછી લખેલું છે પ્રિન્ટેફ ફંક્શન પ્રિન્ટેફ રાઉન્ડ બ્રેકેટમાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું છે હેલો વર્ડ અને પછી સેમિકોલન સેમિકોલન જે છે ને ફ્રેન્ડ્સ એ સી લેંગ્વેજમાં ટર્મિનેશન તરીકે યુઝ થાય છે એટલે કે ત્યાં જે તે સ્ટેટમેન્ટ પૂર્ણ થાય છે બરાબર છે તો એટલા માટે તમે મોસ્ટ ઓફ સ્ટેટમેન્ટમાં સી લેંગ્વેજમાં સેમિકોલન જોશો ત્યાર પછી લાસ્ટમાં લખેલું છે ગેટ સીએચ તો ગેટ સીએચ છે એ તમારા આઉટપુટની જે સ્ક્રીન આવશે એને સ્ટીલ રાખશે એટલે કે તમારે આઉટપુટ જ્યાં સુધી તમારે જોવું હોય ત્યાં સુધી તમે જોઈ શકો એ આઉટપુટની સ્ક્રીન ત્યાં અવેલેબલ રહેશે તમારા માટે એ આ ગેટ સી એચ ફંક્શન કરશે તો આ એક ફોર્મેટ છે આ એક સ્ટ્રક્ચર છે સી લેંગ્વેજ માટેનું કે જે હેઝ ઇન્ક્લુડ સ્ટડીઓ ડોટ એચ હેઝ ઇન્ક્લુડ કોનીઓ ડોટ એચ એટલે કે એ તમે ફાઇલ ઇન્ક્લુડ કરો છો એને હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી કહેવાય ત્યાર પછી વોઇડ મેન ફંક્શન છે સી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન હંમેશા મેઇન ફંક્શનથી જ સ્ટાર્ટ થાય એટલે એ વોઇટ ફંક્શન તમારે કમ્પલસરી છે દરેક પ્રોગ્રામની અંદર લખવું ત્યાર પછી એનો કરલી બ્રેકેટ સ્ટાર્ટ એનો કર્લી બ્રેકેટ ફિનિશ એમાં પણ સીએલઆર એસ સી આર ફંક્શન અને ગેટ સી એચ આ ફિક્સ ફોર્મેટ છે આ તમારે દરેક પ્રોગ્રામની અંદર લખવાનું થશે ઓકે અને ત્યાર પછી પ્રિન્ટ એફ તો પ્રિન્ટે ફંક્શન છે સી લેંગ્વેજનું એ કોઈપણ પ્રકારના સ્ટેટમેન્ટને કોઈપણ પ્રકારના સ્ટ્રિંગને વાક્યને પ્રિન્ટ કરવા માટે થાય છે પ્રિન્ટ એડ ફંક્શનની અંદર તમે જે કંઈ પણ લખશો એ તમને આઉટપુટમાં જોવા મળશે અત્યારે આમાં ડબલ ઇવર્ટેડ કોમામાં લખેલું છે હેલો વર્ડ તો પ્રોગ્રામને તમે કમ્પાઇલ કરશો રન કરશો તો આઉટપુટ આવશે હેલો હેલોવર્ડ તમે ત્યાં લખશો જય ગિરનારી તો આઉટપુટમાં આવશે જય ગિરનારી તમે ત્યાં લખશો જય શ્રી કૃષ્ણ તો આઉટપુટમાં આવશે જય શ્રી કૃષ્ણ તમે ત્યાં લખશો હેલો જુનાગઢ તો ત્યાં આવશે હેલો જુનાગઢ તમે તમારું નામ લખશો તો ત્યાં તમને તમારું નામ બટ આ પ્રિન્ટેડ ફંક્શન છે એ તમને સ્ટ્રિંગ સેન્ટેન્સ પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે આગળ આવશે એના બીજા ઘણા બધા યુઝ છે વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો પણ એનો યુઝ થાય છે પણ અત્યારે બેઝિક તમારે કાંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી છે તો એ તમે પ્રિન્ટ ફંક્શન દ્વારા કરી શકો છો પછી એનું ડિટેલ આપેલું છે એસટીડીઆઈઓ શું છે તો કે હેડર ફાઇલ છે એનું ફૂલ ફોર્મ શું થાય તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ત્યાર પછી જે કોનિયો ડોટ એચ પણ તમે હતી એમાં એનું ફૂલ ફોર્મ થાય કોન્સોલ ઇનપુટ આઉટપુટ પછી ઇન્કલુડ ફાઇલ્સ ઇન્ક્લુડ કરવા માટે સ્ટડીઓ ડોટ એચ અને કોનિયો ડોટ એચ એ હેડર ફાઇલ છે એ તમારા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવા માટે લિંક કરવા માટે ઇન્કલુડ કીવર્ડનો યુઝ થાય ત્યાર પછી હેઝ છે તો હેઝને પ્રી પ્રોસેસર તરીકે ઓળખવામાં આવે છે કોનિયો આપણે આગળ જોયું વોઇડ એ કીવર્ડ છે ડેટા ટાઈપ પણ છે કે જે નલ વેલ્યુ એટલે કે કાંઈ પણ વેલ્યુ ન હોય એ વોઇડ તરીકે કન્સિડર થાય છે વોઇડ એક ડેટા ટાઇપનો પ્રકાર છે જેનો મતલબ થાય છે કે કોઈપણ પ્રકારનો ડેટાનો સંગ્રહ જે તે ડેટા ટાઇપમાં થતો નથી ત્યાર પછી મેઇન તો ઇટ ઇઝ અ ફંક્શન વિચ ઇઝ કોલ્ડ ધ એન્ટ્રી પોઈન્ટ ઓફ એની પ્રોગ્રામ એટલે કે કોઈપણ પ્રોગ્રામની શરૂઆત કરવી હોય સી લેંગ્વેજની તો એ મેઇન ફંક્શનથી જ થાય છે મેઇન ફંક્શનનું નામ છે એની આગળ ડેટા ટાઈપ આપણે લખીએ છીએ વોઇડ બરોબર છે તો તમને હવે રાત્રે બાર વાગે પણ કોઈ ઉઠાડીને પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સી પ્રોગ્રામની શરૂઆત કેનાથી થાય સી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કયા ફંક્શનથી સ્ટાર્ટ થાય તો તમારો આન્સર હોવો જોઈએ મેઇન ફંક્શનથી ત્યાર પછી સીએલઆર એસીઆર તો એ સીએલઆર એસીઆર પણ એક ફંક્શન છે સી લેંગ્વેજ છે ને બીજું નામ તમે જો આપો ને તો એ ફંક્શન ઓરિયેન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ કહેવાય પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ કહેવાય એટલે ફંક્શન ઓરિયન્ટેડ પ્રોસિજર ઓરિએન્ટેડ એટલે શું તો કે એમાં તમને ઇનબિલ્ટ ફંક્શન આપેલા છે આ તો કે તમે જે ગેમ્સમાં તમને અમુક ફંક્શન તૈયાર આપે જેના હેલ્પથી તમે ગેમ્સ રમી શકો એવી જ રીતે સી લેંગ્વેજની અંદર અમુક ફંક્શન્સ તમને રેડીમેડ આપેલા છે એ ફંક્શન્સનો ખાલી તમારે યુઝ કરવાનો છે જે ફંક્શન્સની મદદથી તમે ઇફેક્ટિવ સી લેંગ્વેજ પ્રોગ્રામિંગ કરી શકો તો સીએલઆર એસીઆર પણ એક ફંક્શન છે જેનું કામ છે ક્લિયર સ્ક્રીન એટલે કે એકને એક પ્રોગ્રામ તમે વારંવાર રિપીટ રન કરો તો તમારું જે જૂનું આઉટપુટ હશે ઓલ્ડ એક્ઝિક્યુશનનું આઉટપુટ હશે એ ક્લિયર થઈ જશે નવા પ્રોગ્રામનું જે નવો પ્રોગ્રામ તમે રન કરેલો છે એનું આઉટપુટ જ ત્યાં ડિસ્પ્લે થશે એટલે સીએલઆર એસીઆર ફંક્શન પછી જે પ્રિન્ટએફ ફંક્શન તો પ્રિન્ટએફ ફંક્શનમાં ડબલ ઇનર્ટેડ કોમાં તમે જે કાંઈ પણ સેન્ટેન્સ સ્ટ્રિંગ્સ લખશો એ તમને એઝ ઇટ ઇઝ આઉટપુટમાં પ્રિન્ટ કરીને દેશે તમારે કાંઈ પણ સ્ટ્રિંગ નામ સરનેમ કોઈપણ પ્રકારના સેન્ટેન્સ પ્રિન્ટ કરવા છે તો પ્રિન્ટેડ ફંક્શન છે ત્યાર પછી ગેટ સીએચ એ પણ તમને આગળ સમજાવ્યું એવી રીતે તમારા આઉટપુટ સ્ક્રીનને હોલ્ડ કરી રાખશે જ્યાં સુધી તમે કોઈ પણ એન્ટર કી કે પ્રેસ નહીં કરો ત્યાં સુધી તમારું આઉટપુટ ત્યાં સ્ટીલ રહેશે તમે જોઈ શકશો તેને તો આ એક જનરલ ફોર્મેટ સ્ટ્રક્ચર સિન્ટેક્સ સી લેંગ્વેજની રહેશે કે આટલું ફોર્મેટ તમે લખો એની અંદર તમે જે પ્રિન્ટેફ હેલો વર્લ્ડ લખેલું છે ત્યાં તમારે લોજિક ચેન્જ કરવાનું થશે ત્યાં તમારા અલગ અલગ પ્રોગ્રામને લગતું લોજિક ત્યાં આવશે બાકી જે હેડર હેડરફાઇલ છે મેઇન ફંક્શન છે સીએલઆર છે ગેટ સીએચ છે આ દરેક પ્રોગ્રામમાં એઝ અ ફોર્મેટ એઝ અ સિન્ટેક્સ તરીકે તમારે લખવાના છે સો આઈ હોપ તમને એના આ સી પ્રોગ્રામના બેઝિક સ્ટ્રક્ચર વિશે સિન્ટેક્સ વિશે આઈડિયા ક્લિયર થઈ ગયો હશે ફ્રેન્ડ્સ